नमस्कार मित्रों, फरी एक वक्त विडियो लेक्चर में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, तमे जाणो छो ए प्रमाणे संबंध अने विधेय प्रकरण नंबर बे आपणे चाली रह्युं छे अने आजे अंतिम पड़ाव पर आपणे ऊभा छीए। तो एक वात मगजनी अंदर राखी दईए कि आजे लगभग आ प्रकरण पूर्ण थई जशे, नेक्स्ट विडियो में आपणे नवुं प्रकरण लईने आवानुं छे। तो शू है आ प्रकरण अने एनी अंदर आपणे शू शू शीखाता, तमे टेक्स्टबुक में पेज नंबर 46 उपर एक्सरसाइज 2 आपेली छे, एमां आपणे अमुक क्वेश्चन करेला छे अने अमुक क्वेश्चन बाकी छे। आ प्रकरण में बहु सरस सरस मजानी वातो शीखा, संबंध शू है, विधेय शू है, सौथी पहला वात करी हती आपणे विधेयनी, के विधेय एटले शू। तो के कोई बे अरिक्त गणो होय ए अने बी, एटले के ए नॉट इक्वल्स टू 5 अने बी नॉट इक्वल्स टू 5, तो ए क्रॉस बी नो कोईपण उपगण, कोईपण उपगण तमे लई शको छो, ई ए थी बी परनो संबंध कहेवामां आवे छे, बराबर छे। ए क्रॉस बी नो कोईपण उपगण, ए क्रॉस बी नो कोईपण उपगण ई ए थी बी परनो संबंध कहेवाय, बराबर छे। પછી વિધેયની અંદર વ્યાખ્યાયિત જ્યારે આપણે આ વાતને કરી, સંબંધની અંદર આપણે 11th સાયન્સની અંદર માત્ર એનો પ્રદેશ પછી એનો વિસ્તાર આ બે જ વસ્તુ શીખાવશે, એ સિવાય મેં તમને બે અલગ વાત કરી છે, ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ। મિત્રો, જ્યારે 12માની અંદર પ્રથમ પ્રકરણ જે છે સંબંધ અને વિધેય એ પણ આ જ છે, એની અંદર જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે સ્વવાચક, સંમિત અને પરંપરિત અને ખાસ વિસંમિત અને સામ્ય આ ચાર પાંચ પ્રકારના સંબંધો, એ પછી ત્રિકોણમિતીય સંબંધ, વૃત્તીય સંબંધ, આ બધા ઘણા બધા સંબંધો છે જે આપણે 12માની અંદર અભ્યાસ કરવાનો છે, પણ અત્યારે માત્ર અને માત્ર આ જ વાતને આપણે સંબંધની શીખવાની છે કે એનો પ્રદેશ શું છે અને વિસ્તાર શું છે। પછી આ સંબંધ ઉપરથી એક નવી નવો એક સંબંધ, વિશિષ્ટ સંબંધ જેને કહેવાય, એ આપણે વ્યાખ્યાયિત કર્યો, અને એ શું છે, વિશિષ્ટ સંબંધ છે શું। તો વિશિષ્ટ સંબંધની અંદર કંઈ નથી, એ નોટ ઇક્વલ્સ ટુ 5, બી નોટ ઇક્વલ્સ ટુ 5, એક સંબંધ લઈ લો, એને જનરલી સંબંધને આપણે આર અથવા એસ વડે દર્શાવીએ છીએ, અહીંયા એફ દર્શાવો, એફ સબસેટ એ ક્રોસ બી, કોઈ એક સંબંધ લઈ લો, એફ જે એ ક્રોસ બીનો ઉપગણ છે, એફ ખાલી ગણ નથી, તો દરેક એક્સ બિલોંગ્સ ટુ એ ને સંગત, એટલે આ એ છે પ્રદેશ કહેવાય છે, અને પ્રદેશના દરેક ઘટકને સંગત અનન્ય ક્રમયુગ જોડ, આ શબ્દ મગજમાં રાખશું, અનન્ય ક્રમયુગ જોડ એક્સ વાય જો આપણને એફમાં મળે, જ્યાં વાય તો બીમાં જશે, તો એફ એ થી બીને આપણે વિધેય તરીકે ઓળખીએ છીએ, બરાબર, એફ એ થી બીને આપણે વિધેય તરીકે ઓળખીએ છીએ। આ વસ્તુ આપણા મગજમાં ક્લિયરલી સેટ છે અને આપણે સમજેલા છીએ, રાઈટ। એને પ્રદેશ કહેવાય છે, બીને સહપ્રદેશ કહેવાય છે, પછી વિધેય લગાડ્યા પછી જે ઘટકો મળે છે એને વિસ્તારના ઘટકો કહેવાય છે। આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે આ લેસનમાં, અને આટલી જ વાત આ લેસનની અંદર આપણે કમ્પ્લીટલી શીખવાની છે અને સમજવાની છે। આજે જે પ્રશ્નો બાકી છે ત્યાંથી આપણે આગળ વાત કરવાની છે, શું બાકી છે અને કેવી રીતે હવે આગળ વધવાનું છે એ જરાક જોઈ લઈએ। પેજ નંબર 46 ઉપર આપણને એક્સરસાઇઝ 2 આપી છે, આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ક્વેશ્ચન સુધી કમ્પ્લીટ કરેલું છે, રાઈટ। આજે 9મા પ્રશ્નથી શરૂઆત કરવાની છે। તો 9મો પ્રશ્ન શું છે, આર એ એન થી એન પરનો સંબંધ છે, ક્વેશ્ચન નંબર 9। અહીં આર એ એનથી એન પરનો સંબંધ છે, આર પોતે જે છે ને એ આપણને એનથી એન ઉપરનો સંબંધ આપેલો છે, એટલે કે એનો પ્રદેશ પણ એન છે અને એનો જે સહપ્રદેશ છે, એટલે આરમાં આપણે સહપ્રદેશ વિસ્તારની વાત કરી છે, એ પણ એન છે। અને વ્યાખ્યાયિત કેવી રીતે છે કે આર બરાબર એ બી, જ્યાં એ અને બી બંને એનમાં છે ને, એ બરાબર બી સ્ક્વેર, આર બરાબર એ બી, એ બી બિલોંગ્સ ટુ એન, એ બરાબર બી સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે, આ રીતે આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યો છે। હવે આપણે શું કરવાનું છે, તો શું નીચેના વિધાનો સત્ય છે, તો ત્રણ અલગ અલગ વિધાન આપ્યા છે, એમાં પહેલું વિધાન પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે
એ બિલોંગ્સ ટુ આર, આવું આપ્યું છે. હવે મિત્રો, અત્યારે તમને ખબર ના હોય પણ એકચ્યુઅલમાં આ જે છે ને એ સ્વવાચક સંબંધનો વ્યાખ્યા છે. આ પોતે રહ્યું ને એ સ્વવાચક સંબંધની વ્યાખ્યા છે. કોઈ પણ સંબંધને આપણે સ્વવાચક છે એવું કેવું હોય તો જેટલા આરની અંદર જેટલી ક્રમયુક્ત જોડ આપી હોય એ બધી જોડની અંદર આપણે એવું ચકાસવાનું કે અહીંયા પ્રદેશનો ઘટક, પ્રદેશનો ઘટક કયો છે, એ એન, એટલે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે જો ક્રમયુક્ત જોડ એ એ બિલોંગ્સ ટુ આર આવતી હોય તો એને સ્વવાચક સંબંધ કહેવાય. અત્યારે હું વિશેષ સ્વવાચકની માહિતી અત્યારે તમને નથી આપતો, એ આપણે ટ્વેલ્થમાં અભ્યાસ કરવાનો જ છે. પણ અત્યારે શું કરવાનું છે કે આ દાખલો ગણવાનો છે. નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે એ આપણે ચકાસવાનું છે. તો અહીંયા કહેવા શું માંગે છે ક્વેશ્ચન, કે આર કેવી રીતે વ્યાખ્યાય છે, કે આરની અંદર કઈ કઈ જોડ આવે, પહેલાં એ પ્રશ્ન છે. આરમાં કઈ કઈ જોડ આવશે, તો કે એવી તમામ ક્રમયુક્ત જોડ આવશે કે જે એક્સિયામ અહીંયા હશે ને વાયામ એનો વર્ગ હશે. એટલે એ બી અંદર લખ્યું હોય તો એ અને બી વચ્ચે સંબંધ શું હોય, એ અને બીનો વર્ગ સમાન હોય. દાખલા તરીકે એક લઈ લઉં તો એક અને એકનો વર્ગ તો એક એક આની અંદર આવશે, આવશે ને એક એક આની અંદર. આ શરતનું પાલન કરતું હોય એવી તમામ ક્રમયુક્ત જોડ આ સંબંધ આરની અંદર આવે, એની વ્યાખ્યા થઈ. હવે અહીંયા મને શું કીધું છે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે, એટલે એનના દરેક ઘટક માટે ક્રમની જોડ એ એ બિલોંગ્સ ટુ આર થાય તો ન થાય. મિત્રો કેમ, જો એ બરાબર બે લઈએ, બે તો એ સ્ક્વેર બરાબર બેનો વર્ગ થશે ચાર, થાય છે, સમજણ પડે છે. એ સ્ક્વેર બરાબર એટલે નોટ ઇક્વલ્સ ટુ બે થાય, ચાર કોઈ દી બે ન થાય, ખ્યાલ આવે છે. એ બરાબર બે લઉં તો અહીંયા એનો વર્ગ હશે ને, અહીંયા શું હશે, એનો વર્ગ જ હશે, ક્લિયરલી એનો વર્ગ હશે. તો સીધી એ બરાબર બે અને બી બરાબર એ બરાબર બે, આમ બે તમે જો ડબલ લખવું હોય તો તમે આમ લખી શકો, જો એ બરાબર બે અને બી બરાબર બે, તો હવે અહીંયા શું થાય, બે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બેનો વર્ગ, આ કોઈ દી સમાન થવાના નથી, બરાબર છે, ખ્યાલ આવે. આ સમાન થાય ને તો એ જોડ એની અંદર આવે, નહીં તો ના. તો એનો મતલબ એવો થયો, ટુ ટુ નોટ બિલોંગ્સ ટુ આર, આરની અંદર નથી, કારણ કે એ શરતનું પાલન નથી કરતો. એ બરાબર બે અને બી બરાબર બે તો લઈ શકું, કારણ કે પ્રત્યેક કીધું દરેકે દરેક એનના ઘટક માટે. તો એનો મતલબ એવો થયો, આ વિધાન જે છે એ અસત્ય છે, કારણ કે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે આ વસ્તુ થતી નથી. બે બરાબર ચાર કોઈ દિવસ આપણે લખી શકતા નથી, માટે પ્રત્યેકને આવો સંકેત આપશું ઊંધો, એ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ એ બિલોંગ્સ ટુ આર થાય તે અસત્ય છે, બરાબર. એ વાત કેવી છે, ખોટી છે. કારણ કે આપણે એ જો એક બીજી એક વાત કહી દઉં, માની લો કોઈ વાતને સત્ય સાબિત કરવી છે કે આ ભાઈ આ વસ્તુ સત્ય છે એવું મારે પુરવાર કરવું હોય તો એનના જેટલા ઘટક છે, જેટલા ઘટક હોય એ બધા જ ઘટક માટે મારે સાબિત કરવું પડે. પરંતુ મારે અસત્ય બતાવવું છે તો એક જ ઘટક લઈ લઉં, કે એક જ કાર્ટેજિયન પેર લઈ લઉં, એક જ ક્રમયુક્ત જોડ લઈ લઉં કે જે આ વાતનું સમર્થન ન કરતું, એટલે આખા આખા ગણ માટે સમર્થન નથી કરતું. એક સાદું ઉદાહરણ આપું, કોઈ બહારથી આમ જતું હોય તો એમ કે આ બધા છોકરા વાંચતા હોય તો એમ કે આખો ક્લાસ એકદમ શાંત છે, વાંચે છે, બરાબર છે. અને જો એમાંથી એકાદો વિદ્યાર્થી ઊભો થઈને ગીત ગાતો હોય, તોફાન કરતો હોય, મસ્તી કરતો હોય તો એમ ન કહેવાય કે આખો ક્લાસ શાંત છે, બરાબર છે. એ બસ એવી જ રીતે કે જ્યારે આ તો સ્વવાચકનો તમને અહીંયા કોઈ ઉલ્લેખ નથી, પણ કોઈ પણ શરત અસત્ય છે એવું બતાવવું તમારે એક પ્રતિ ઉદાહરણ આપવું પડે. આપણે પ્રતિ ઉદાહરણ આપી દીધું છે, બરાબર છે. બીજી જે વાત છે કે એ બી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ બી એ બિલોંગ્સ ટુ આર, આવી વાત છે. એ બી બિલોંગ્સ ટુ આર, જો ટેક્સ્ટ બુકમાં છે, જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. બીજો, જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. એનો મતલબ મિત્રો એવો છે કે કોઈ ક્રમયુક્ત જોડ એ બી જે આરમાં હશે તો એના એક્સ અને વાય આમ ઉલટાઈ નાખો તો એ પણ આરમાં આવે તો આ વાત સાચી થાય. તો પહેલાં આ ક્રમયુક્ત જોડ આરમાં આવે એવી એક જોડ આપણે ગોતવી પડશે. જો હા પાડવી હશે તો બધી જ એનની જોડ ચકાસવી પડશે, અને ના પાડવી હશે તો કોઈ એક જ ઉદાહરણ ઇનફ છે. તો એ અને બી આરમાં આવે એવી મારે જોડ ચકાસવી હોય, એવી મારે જોડ ગોતવી હોય તો હું શું કરું, તો એક ઘટક લઈએ આપણે, માની લો કે અહીંયા
चार अने सोड़ ले लो, ए बराबर चार, ए बराबर सोड़ ले लो, ए बराबर सोड़, गमे ते लई शकाय, बी बराबर चार लेता ए बराबर बी स्क्वेर थाय। माटे सोल अने चार आ शरतनुं पालन करे छे, बिलोंग्स टू आर थाय थाय छे ने। स्पष्ट समझण पड़वी जोईए तमने। आवा घणा बधा तमे लई शको, घणी बधी जो नौ अने त्रण पण लई शको, केटली मळे आ तो मने आ याद आव्युं एटले मैं आ लखी राख्युं, बराबर छे। सोल चार, परंतु चार सोल जे छे नॉट बिलोंग्स टू आर, कारण के चार बराबर नथी सोळनो वर्ग। आ शरतनुं पालन थवुं जोईए, ए बराबर बीनो वर्ग थवो जोईए, चार बराबर नथी सोळनो वर्ग। माटे ए बी बिलोंग्स टू आर होय तो बी ए बिलोंग्स टू आर मळे ज, એ વાત એ અસત્ય છે, બરાબર। કારણ કે આપણને એક જોડ મળી જાય એટલે આપણું કામ પૂર્ણ થઈ જાય, કોઈ ચિંતા ન, પરફેક્ટલી સોલ્વ થઈ ગયું કહેવાય। રેડી, ત્રીજી વાત કરીએ। આને બારમાં આપણે સંમિત સંબંધ કહેશું, શું કહેશું? સંમિત। ઉપરનાને સ્વવાચક કહેશું, આને સંમિત કહેશું, ન મારા પ્રમાણે ખાલી પ્રમાણે પરંપરિત જ હશે, બરાબર છે। જો એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર, તો એસી બિલોંગ્સ ટુ આર। જો એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર, તો એસી બિલોંગ્સ ટુ આર। મિત્રો, પહેલાં તમારે આવા આ વાતને સત્ય છે કે અસત્ય એ પુરવાર કરવા માટે મેં અહીંયા મોસ્ટ ઓફલી પ્રતિ ઉદાહરણની જ રીત આપી છે। એનું એકમાત્ર કારણ એ જ છે કે આપણી પાસે અત્યારે સ્વવાચક સંમિત અને પરંપરિતની યોગ્ય વ્યાખ્યા નથી, અને બીજા નંબરની અંદર કે જ્યારે આપણે આને ઉદાહરણથી સમજાવી શકીએ છીએ તો નવી કોઈ વાત કરવાની જરૂર નથી। હું એવું ઉદાહરણ ગોતીશ કે જે આ વાતને સમર્થન ન આપતું હોય, એનની અંદર જ ગોતવાનું છે, બીજે ક્યાંય આપણે આગું પાછું જવાનું નથી। એટલે અહીંયા શું છે, તમારે પહેલાં એવી ક્રમયુગ જોડ ગોતવાની છે કે જે એ બી આરમાં હોય એની વાત હા પડતી હોય, પછી આ ઘટકને જો કોમન છે બીસી આરમાં હોય, આવી બે ક્રમયુગ જોડ જોઈએ, પછી આપણે એસીની વાત વિચારીએ તો ઘણી બધી જોડ મળે। એ સિવાય માની લો કે મારે આને જનરલ સાબિતી આપવી છે, જનરલ સાબિતી આપું છું, બરાબર છે। તો જનરલ સાબિતી આપું તો કેવી રીતે થાય કે ધારો કે ઉદાહરણ મળી શકે, એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર છે, માની લો કે આ છે, બરાબર। હવે એસી છે કે નહીં આપણે ચકાસીએ, એ બી બિલોંગ્સ ટુ આર છે એટલે એ બરાબર બી સ્ક્વેર તથા બી બરાબર સી સ્ક્વેર થાય થાય ને, કે આ શરતનું પાલન તો કરે, અંદર આરની અંદર આવેલો છે એટલે આ ગુણધર્મનું પાલન કરશે। આ બધા આપણે ગુણધર્મની રીત છે કે તમામ એક નિશ્ચિત ગુણધર્મનું પાલન કરતા હોય, આ ગુણધર્મનું પાલન કરે છે। તો હવે જો એ બરાબર સી સ્ક્વેર થવું છે ને, એસી બિલોંગ્સ ટુ આર લખવું હોય તો શું બતાવવું પડે, એ બરાબર સી સ્ક્વેર થવું પડે। તો ચેક કરું, એ બરાબર બી આખાનો વર્ગ છે, તો બીની કિંમત શું છે, સી વર્ગ, તો સીનો વર્ગ એનો વર્ગ, તો સીની કેટલી ઘાત આવી, ચાર ઘાત, નોટ ઇક્વલ્સ ટુ સી સ્ક્વેર। આપણે જોઈશું સી સ્ક્વેર જોઈએ, માટે એસી નોટ બિલોંગ્સ ટુ આર, એ બી અને બી સી જોડ પણ તમે ઘણી બધી ગોતી શકો છો આવી રીતે, બરાબર છે। માટે આપણે એવું કહી શકીએ, એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ એસી બિલોંગ્સ ટુ આર થાય, તે અસત્ય છે। આને છે ને મિત્રો આપણે પરંપરિત સંબંધ તરીકે ઓળખીએ છીએ। કયો સંબંધ થાય? પરંપરિત। આ સ્વવાચક કહેવાય, આ સંમિત કહેવાય, ને આ પરંપરિત, આ ઉપર આઈપીઓલિટી એ અસત્ય છે, બરાબર। જે સંબંધ આ ત્રણેયનું પાલન કરતો હોય, બારમાં એને આપણે સામ્ય સંબંધથી ઓળખીશું, પણ અત્યારે એની કોઈ ચિંતા નથી। તો આ રીતે આપણે એનો જવાબ આપવાનો હતો, પ્રશ્ન ક્રમાંક 9। રેડી, પરફેક્ટ સમજાઈ ગયું? હવે વાત કરીએ ક્વેશ્ચન ક્રમાંક 10ની, જે પાના નંબર 47 ઉપર આપેલો છે। તો અહીંયા શું છે કે 10માં પ્રશ્નની અંદર આપણને આવી વાત કરેલી છે, ક્વેશ્ચન નંબર 10માની અંદર આપણને આવું આપ્યું છે, એ બરાબર 1 2 3 4, એ બરાબર 1 2 3 4, બી બરાબર 1 5 9 11 15 16,
આ બીના ગણ બીના ઘટકો આપ્યા છે, પછી એફ પણ વ્યાખ્યાયિત આપ્યો છે, એફ આપણને શું આપ્યો છે જરાક જોઈ લઈએ, એક પણ જોડ રહી ન જવી જોઈએ, કારણ કે જ્યારે અત્યારે આપણે સંબંધ અને વિધેયની વાત ચકાસતા હોય, ભલે આપણે ક્વેશ્ચન શાંતિથી લખવો પડે, અડધી મિનિટ એમાં બગડે એમાં કોઈ ચિંતા નથી, અડધી મિનિટમાં કંઈ ફેર પડવાનો નથી, પણ મગજની અંદર એ ખાસ રાખવાનું છે કે અડધી મિનિટ બગડે એની સામે આપણે દાખલો પરફેક્ટ સોલ્વ થાય. ઘણી વખત એવું બનશે, તમે ઉતાવળમાં પ્રશ્નમાં એકાદી જોડ લખવાની રહી ગઈ હોય તો તમને જવાબ જ ખોટો સેટ થાય, ક્યારેય સાચો સેટ થવાનો નથી. એટલે વસ્તુ ખાસ ધ્યાન. 1 5 2 9 3 1 1 5 2 9 3 1 હજી છે, હા 4 5 અને 2 11 તો પ્રશ્ન શું છે? એફ એ થી બીનો સંબંધ છે, એફ એ થી બીનો વિધેય છે, પ્રત્યેક વિકલમાં તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. મિત્રો, આ લેક્ચર શરૂ કર્યો ને એ પહેલાં જ મેં તમને સંબંધ અને વિધેયની જે વાત છે એ એક વખત ફરીથી રિપીટ કરી હતી કે નથી કરી, કે ભાઈ આને સંબંધ કહેવાય, આને વિધેય કહેવાય, એ વાત આખી મેં તમને સ્પષ્ટ સમજાવી દીધી હતી. એ એટલા માટે સમજાવી હતી કે અત્યારે આપણે એની રિક્વાયરમેન્ટ હતી. હવે પહેલાં તો સંબંધ છે કે નહીં એ ચકાસવાનું છે. તો પ્રથમ સંબંધ કોને કહેવાય? તો એ ક્રોસ બીનો પ્રત્યેક ઉપગણ, તો એમાં કેટલા ઘટક છે? 4 ઘટક છે, અને બીમાં કેટલા છે? 1 2 3 4 5 અને 6 ઘટક. 24 ઘટકો એન ઓફ એ ક્રોસ બીમાં આવશે, બરાબર? એટલે 2 ની 24 ઘાત ઉપગણો થશે અને આટલા સંબંધો થશે, બરાબર? એટલે ખાસ જેટલા જે સંબંધો હશે એ આપણે કેટલા આવશે? એની 2 ની 24 ઘાત. એટલે દરેક ઉપગણ જે છે, દરેક ઉપગણ એ સંબંધ થાય, આપણને ખબર છે. દરેકે દરેક ઉપગણ જે છે એ સંબંધ થશે. મારે ખાસ ચેક એટલું જ કરવાનું છે. શું ચેક કરવાનું છે? કે આ દરેક ઉપગણ સંબંધ થાય એ વાત સાચી, પણ મગજમાં એ વસ્તુ હું રાખીશ ખાસ કે દરેક ઉપગણ સંબંધ થશે અને પાછું એફ સબસેટ એ ક્રોસ બી હોવું જરૂરી છે. તો જો અહીંયા પ્રથમ આ 1 5 2 9 3 1 4 5 અને 2 11 દરેકે દરેક એફની અંદર આપેલી દરેકે દરેક જોડ એ એ ક્રોસ બીનો સબસેટ છે. પ્રથમ એવરી એક્સ વાય બિલોંગ્સ ટુ એફ, ઓકે, સ્પષ્ટ છે કે એફ સબસેટ એ ક્રોસ બી, એફ જે છે એ ક્રોસ બીનો ઉપગણ છે, બરાબર છે? અને દરેક ઉપગણ એ ક્રોસ બીનો દરેક ઉપગણ સંબંધ હોય હોય એફ એ થી બી પરનો સંબંધ છે તે સત્ય છે, બરાબર? આ પહેલો જે જવાબ આપણને આપ્યો છે, માંગ્યો છે કે ભાઈ સંબંધ છે કે નહીં, એનો ઉપગણ જ જોવાનો છે. એ ઘટક 2 વાર આવ્યો 3 વાર આવ્યો એની યારે સંબંધમાં આપણે ક્યારેય કોઈ પ્રશ્ન રહેતો નથી. સરળતાથી કહી દઈએ કે એફ એ થી બી પરનો સંબંધ છે તે વાત સદાંતર સત્ય છે. હવે બીજો જે છે એફ એ થી બી પરનું વિધેય છે, તો વિધેય માટે શું કરવાનું છે? તો અનન્ય ક્રમયુગ જોજો. 1 ને સંગત 5 છે, બીજો 1 એ 1 ઘટક નથી, 2 ને સંગત 9 પણ છે. આમ જોઈએ તો અહીંયા 1 2 ને સંગત 2 ઘટકો મળે છે, 9 અને 11, બરાબર? વળી એફમાં એફમાં 2 9 બિલોંગ્સ ટુ એફ તથા 2 11 બિલોંગ્સ ટુ એફ છે, બંને ઘટકો છે. એટલે કે એફમાં પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પ્રદેશને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ નથી, તો એનો મતલબ કે ફર્સ્ટ કોમ્પોનન્ટ સેમ છે, બરાબર? એટલે કે 2 ને સંગત 1 થી વધુ પ્રતિબિંબ એફની અંદર મળે છે આપેલ સંબંધમાં. ક
ઘટક બેને પ્રદેશના ઘટક એટલે કે અનન્ય ક્રમયુગ જોડ નથી માટે એફ એ થી બી વિધેય નથી બરાબર સંબંધ થયો પરંતુ વિધેય ન થયો તો એમાં આપણને કંઈ પર્સનલી પ્રોબ્લેમ છે નહીં હવે ક્વેશ્ચન નંબર 11 ની વાત કરી એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે ઝેડ ક્રોસ ઝેડ ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ અહીં એફ સબસેટ ઝેડ ક્રોસ ઝેડ એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે એફ બરાબર એ બી એ પ્લસ બી એફ બરાબર એ બી એ પ્લસ બી એ બી બિલોંગ્સ ટુ ઝેડ દ્વારા વ્યાખ્યાયિત છે કેવી રીતે વ્યાખ્યાયિત છે એ બી એ પ્લસ બી એ બી બિલોંગ્સ ટુ ઝેડ તો શું એફ એ ઝેડથી ઝેડ પરનો વિધેય છે તમારા જવાબની સત્યાર્થતા ચકાસો ફરીથી વિધેય બતાવો મિત્રો તમે તમારી રીતે વિચારો કે પ્રદેશનો એક જ ઘટક લો એના બે પ્રતિબિંબ મળે છે કોઈ ઉદાહરણ દેશો તો પણ ચાલશે પ્રદેશનો કોઈ એક ફિક્સ ઘટક લો એ અને બી બંને લેવાના છે હો બંને પૂર્ણાંક સંખ્યા ગણ સમજાય છે ને હું શું કહું છું કે આ શરતનું પાલન કરવું જોઈએ બંને ઝેડમાં છે માની લો કે એક ઉદાહરણ આપું એ બરાબર એક બી બરાબર એક લઉં તો એક વત્તા એક શું થાય બે એટલે એક બે આવે તો એક સાથે બીજો કોઈ ઘટક આવી શકે એવું વિચારવાનું છે આપણે ન આવે એ ઇન્ટેન્સથી દાખલાને ગણવાનું એવું પ્રતિ ઉદાહરણ જ આપવાનું કે આ વાતનું સમર્થન ના કરતું વિધેય માટે શું કીધું કે કોઈ એક ઘટકને સંગત બે પ્રતિબિંબ મળતા હોય એટલે વિધેય ન થાય મળ્યું એટલે વિચારો જોઉં આપું ઘણા બધા વિદ્યાર્થીઓ ગોતી પણ નાખ્યું છે હવે એ અને બી છે ધારો કે એ બરાબર ઝીરો અને બી બરાબર એક બરાબર છે એ બરાબર શું લઈ લઉં ઝીરો લઈ લઉં અને બી બરાબર શું લઈ લઉં એક લઈ લઉં એ બરાબર ઝીરો અને બી બરાબર એક તો એ અને બી બરાબર ઝીરો ગુણ્યા એક બરાબર ઝીરો તથા એ પ્લસ બી બરાબર શું થાય ઝીરો પ્લસ વન બરાબર વન માટે ઝીરો વન બિલોંગ્સ ટુ એફ થાય હવે બે ઝીરો લઈ શકું ઝેડમાં જ છે તો એ બરાબર ઝીરો અને બી બરાબર ઝીરો લેતા લઈ તો શકાય તો એ ગુણ્યા બી બરાબર ઝીરો ગુણ્યા ઝીરો એટલે ઝીરો અને એ પ્લસ બી બરાબર ઝીરો વત્તા ઝીરો બરાબર ઝીરો તો શું થયું તો આનો મતલબ એવો થયો ઝીરો ઝીરો બિલોંગ્સ ટુ એફ થાય તો એનો મતલબ મિત્રો એવો થશે કે ઝીરોને સંગત બે પ્રતિબિંબ ઘટક ઝીરોને સંગત બે પ્રતિબિંબ એફમાં છે ઘટક ઝીરોને સંગત બે પ્રતિબિંબ એફની એફમાં છે બરાબર છે બે પ્રતિબિંબ એફમાં છે માટે અનન્ય ક્રમયુક્ત જોડ નથી માટે એફ એ થી બી ઝેડથી ઝેડ છે ને આપણી પાસે તો એ કંઈ ચિંતા નથી ઝેડથી ઝેડ વિધેય નથી ક્લિયર વસ્તુ થઈ ગઈ બરાબર છે આટલી જ વાત જો આપણા મગજમાં ક્લિયર થઈ જાય તો આપણું કામ પૂરું થઈ જાય એનો પહેલો ઘટક સરખો છે હવે એના પછી હજી એક ક્વેશ્ચન છે આપણી પાસે એને પહેલાં ઉકેલીએ પ્રશ્ન ક્રમાંક 12મો પ્રશ્ન શું છે 12મો પ્રશ્ન જોઈ લઈએ એ બરાબર 9 10 11 12 13 એ બરાબર 9 10 11 12 13 એફ એ થી એન એફ ઓફ એન બરાબર શું છે કે એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ એનનો મહત્તમ હા બહુ મસ્ત પ્રશ્ન આવેલો એનનો મહત્તમ
અવિભાજ્ય અવયવ. પહેલાં તો અવિભાજ્ય સંખ્યા અને એનો મહત્તમ અવયવ ગોતવાનો છે. માગ્યું છે શું? એફનો વિસ્તાર. મિત્રો, એકદમ સરળ પ્રશ્ન છે, આઈએમપી કરનાર. સરળ છે એટલે આઈએમપી નહીં, પૂછાય એવો ક્વેશ્ચન કહી શકાય. બરાબર છે? એટલે બહુ જ ધ્યાનથી સમજી વિચારીને આને અભ્યાસ કરવાનો થશે. કારણ કે જેટલો પરફેક્શન આવશે એટલો જ તમને મજા આવશે. તો આને આઈએમપી કરી નાખજો પ્રશ્નને. શું કરવાનું છે કે પ્રદેશના ઘટક લેવાના અને આ જ્યારે આ આ વિસ્તારના ઘટકો આવશે તો પહેલા 9 બિલોંગ્સ ટુ એન. 9 છે ને, 9 તો 9ને આવી રીતે લખાય, 3 × 9 તો એફ ઓફ 9 બરાબર 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ શું થાય? 3 થાય. 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ શું થાય? તો કે અહીંયા 3 જ થશે ને, માટે એફ ઓફ 9 બરાબર કેટલા થયા? 3. 9ને વિધેય લગાડું, જવાબ શું આવે? 3. હવે 10 લખું તો 10 એટલે શું થયું? 5 × 2 તો એફ ઓફ 10 બરાબર 10નો મહત્તમ અવિભાજ્ય અવયવ. મહત્તમ એટલે બેમાંથી મોટો હોય લેવાનો, 5, એટલે એફ ઓફ 10 બરાબર 5. હવે કયો ઘટક છે? 11 × 1 એફ ઓફ 11નો મહત્તમ, સમજાય છે ને, મહત્તમ અવિભાજ્ય અવયવ. તો એ પોતે શું થશે? 11 જ થશે. એફ ઓફ 11 બરાબર 11. એટલે મહત્તમ અવિભાજ્ય અવયવ એટલે શું કરવાનું? કે જે અવિભાજ્ય અવયવો હોય એના અને ભાગ જ આપણે એવી રીતે પાડશું, એમાં જે મોટામાં મોટું હોય એ આપણે અહીંયા લેવાનું થશે. પછી હવે 12 લઈ લઉં તો 2 × 2 × 3 અવિભાજ્ય સંખ્યા લખાય તો 3 મોટો થયો. 12નો મહત્તમ અવિભાજ્ય અવયવ તો એ કેટલા થશે? 3. તો એફ ઓ 12. આ બધા જે ઘટકો છે ને એ આપણને વિસ્તારના ઘટકો મળશે. 13માં 13 × 1 એફ ઓ 13 બરાબર શું થશે? 13નો મહત્તમ અવિભાજ્ય અવયવ. એટલે આવી રીતે મહત્તમ અવિભાજ્ય અવયવો જે હોય એ આપણે ગોતવાના થશે. બરાબર? અહીંયા 11નો મહત્તમ અવિભાજ્ય અવયવ એ આપણે અહીંયા દેખાતું ન હોય વિડીયોમાં, તો 11 માટે અહીંયા આ 3 માટે આ 13 માટે. બરાબર? તો આનો વિસ્તાર જે છે માટે વિસ્તાર જે છે આપણને આ મળશે. શું વિસ્તાર મળશે? 3, 5, 11 ગુણધર્મની યાદીની રીતે લખીએ છીએ, એ ઘટક બીજી વાર ન, આ 3 બીજી વાર નહીં, અહીંયા 13. તો અહીંયા 3, 5, 13 અને 11 આ એના કાયદેસર રીતે આપણને અવિભાજ્ય અવયવો મળ્યા. હવે એના પછીના ક્વેશ્ચનની વાત કરી તો મિત્રો, ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે, પૂરો એક્સરસાઇઝ પૂરી. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે છે ને આજે આની આ બધા જ ક્વેશ્ચન છે ને, એમાં ખાસ કરીને આ ક્વેશ્ચન છે સ્વવાચક સમિતિને આપણે 12માં બહુ વિશેષ ઊંડાણપૂર્વક સમજવાનું છે. પણ તમારે શું કરવાનું છે, આજના ક્વેશ્ચન 2 વખત રફનોટની અંદર લખી નાખવાના છે. આની આગળના જેટલા ઉદાહરણ છે એ ખાસ પાકા કરી રફનોટની અંદર લખવાના છે. આપણે મંડેના તો એક્ઝામ છે જ મેથેમેટિક્સની, પણ એવી રીતે પછી બીજા પ્રકરણની પણ એક્ઝામ આવશે. બરાબર છે? તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સર જેટલું શીખવાડ્યું પરફેક્ટ શીખાય, અને એને કનેક્ટેડ તમારી પાસે કોઈ મટીરિયલ હોય તેના ક્વેશ્ચન પણ ધીમે ધીમે તમારે હવે સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી દેવાના છે. આનું JEE અને ગુજકેટની વાત તો 12th અંદર કરશો, પણ JEEની જે વાત છે એ પણ આપણે વિશેષ રીતે આપણે કરવાની છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, જેટલા કોન્સેપ્ટ અહીંથી આપવામાં આવે ડે બાય ડે તમારે જેટલા ક્લિયર થશે એટલો જ તમને બેનિફિટ થશે. ઓકે મિત્રો, તો આજ માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 9 ચેપ્ટર લેશું.
ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નેક્સ્ટ ડે ફ્રેન્ડ. અને એક એક વાતને સમજીને યાદ રાખવાની છે.